તો સૌપ્રથમ આપણે જે ગણિત પદ્ધતિની અંદર ટોપિક જે લેવાનો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો પીપીટી દ્વારા આપણે એને તમારી સમક્ષ મૂકું છું. બધા મિત્રોને દેખાય છે? હા. ઓકે સર. તો સ્ટેમ મિત્રો ચાર વિષયો સાથે સંકળાયેલો છે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. તો સ્ટેમ એ વિજ્ઞાન, તકનીકી, ઇજનેરી અને ગણિતનું ટૂંકું નામ છે. સ્ટેમ એ શિક્ષણ અને વિકાસ માટેનો અભિગમ છે, જે વિજ્ઞાન, તકનીકી, ઇજનેરી અને ગણિતના ક્ષેત્રોને એકીકૃત કરે છે. એના હેતુઓ આપણે જોઈએ તો સ્ટેમ ના હેતુઓ છે તેમની સર્જનાત્મકતા, સહયોગ અને સમસ્યા હલ કરવાની કુશળને વધારવી, વિદ્યાર્થીઓને વિજ્ઞાન, તકનીકી અને ગણિતના આજીવન શીખનારા બનવા માટેનો વિકાસ કરવાનો છે. 21મી સદીમાં પડકારોનો સામનો કરવા જેટલા સક્ષમ બનાવવા માટે છે. ત્યારબાદ ક્યાં ક્યાં વિષયો એમાં સામેલ છે એની ચર્ચા આપણે કરીએ. તો કે સ્ટેમ બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, એરોસ્પેસ, એન્જિનિયરિંગ, એસ્ટ્રોનોમી, બાયોકેમેસ્ટ્રી, કમ્પ્યુટર સાયન્સ, મિકેનિકલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ. એના સોપાનો જોઈએ આપણે સ્ટેમના. તો પ્રશ્ન અને સમસ્યા જે છે એના માટેનો એક વિકલ્પ છે. ડિફાઇન ધ પ્રોબ્લેમ, ઇમેજ, તો કે તે સંદર્ભિત વિચારોને ઇમેજ કરે છે. સમસ્યાઓ, સૌથી સારો ઉકેલ કયો હોઈ શકે તે વિચારો. પછી ક્રિએટ, તો કે ઉકેલનો અમલ કરો. ટેસ્ટ, ઉકેલના અમલથી સમસ્યા ઉકેલી છે કે નહીં તે ચકાસો. તો આ પ્રમાણે સ્ટેમ જે છે એના સોપાનોની મુદ્દાઓની જ આપણે ચર્ચા કરીએ છીએ. સ્ટેમ અને પરંપરાગત શિક્ષણ અભિગમ વચ્ચેનો તફાવત, એ બંને વચ્ચે શું તફાવત હોઈ શકે વચ્ચે હું તમને એક વિડીયો પણ બતાવીશ. તમે એ ટૂંકમાં આપણે પ્રાયોગિક ધોરણે હજી કદાચ તમે આ એપ્લિકેશન દ્વારા વિડીયો નહીં જ નિહાળ્યો હોય, છતાં આજે ટ્રાય આઉટમાં આપણે લેશું તમને કે વિશ્વ લેવલે ઉપર સ્ટેમ જે છે એ નાના બાળકોને કઈ રીતે તૈયાર કરે છે. તો આપણે જોઈએ સ્ટેમ અને પરંપરાગત શિક્ષણ અભિગમ વચ્ચેનો તફાવત. તો બુક્સ એન્ડ થિયરીઝ ટુ એક્સપેરિમેન્ટ એન્ડ એક્સપિરિયન્સ, નોલેજ વિથ ઇમ્પ્લિમેન્ટેશન, જ્ઞાન અને તેનું અમલીકરણ. રિપબ્લિકેશન વિથ ક્રિએશન, નકલ અને સર્જન. લર્નિંગ વિથ ડુઈંગ, શીખવું અને ક્રિયા કરવી. લેક્ચર વિથ ઇન્ટરેક્શન, વ્યાખ્યાન અને ચર્ચા. અને ટેસ્ટ વિથ એક્સપેરિમેન્ટ, પરીક્ષણ અને પ્રયોગ. તો આ બંને વચ્ચેનો તફાવત છે. ત્યારબાદ જોઈએ આપણે તો કે એમાં કયા પ્રકારની સ્કિલ હોઈ શકે, કયા પ્રકારના કૌશલ્ય હોઈ શકે. તો કે વિશ્લેષણાત્મક કુશળતા, માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન અને ક્રિયાના શ્રેષ્ઠ અભ્યાસક્રમનું મૂલ્યાંકન છે. વૈજ્ઞાનિક કુશળતા, જટિલ વૈજ્ઞાનિક ખ્યાલો અને સિસ્ટમો તોડી નાખવી. ગાણિતિક કુશળતા, ડેટા એકત્રિત કરવા અને વિશ્લેષણ કરવા. સમસ્યાઓ હલ કરવા માટે સરળ અને જટિલ સમીકરણો લાગુ કરો. અને છેલ્લે ટેકનિક, જેને આપણે તકનીકી કુશળતા, જેને મુશ્કેલી નિવારણ અને ડિબગિંગ, એક જટિલ તકનીકી સિસ્ટમ અથવા મશીનને સુધારવી. કયા પ્રકારે સ્ટેમ દ્વારા વિદ્યાર્થીઓ જે છે એમાં મુખ્ય કૌશલ્યોનો વિકાસ થાય છે. અગાઉ પણ આપણે ચર્ચા કરી ગયા તો કે પ્રોબ્લેમ સોલ્વિંગ, ક્રિએટિવિટી, ક્રિટિકલ એનાલિસિસ, ટીમવર્ક, ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ, ઇનિશિયેટિવ, કોમ્યુનિકેશન, ડિજિટલ લિટરસી અને ઇન્ક્વાયરી સ્કિલ, એકબીજા સાથે કેવી રીતે વાત કરી શકાય. આ બધા જે મુખ્ય કૌશલ્યો છે એનો સ્ટેમ દ્વારા આપણે વિકાસ કરી શકીએ. અગાઉ પણ આની આપણે ચર્ચા કરી ગયા છે, એની ગુજરાતીમાં આપણે જે અંગ્રેજીમાં લખેલા હતા એનું આપણે વિવરણ કરીએ છીએ. તો કે સર્જનાત્મકતા સ્ટેમ સાથે જોડાઈ શકે છે અને નવા વિચારો અને નવીનતાઓ તરફ દોરે છે. પ્રયોગને પ્રોત્સાહન આપે છે, ટીમવર્કને પ્રોત્સાહન આપે છે, જ્ઞાનના એપ્લિકેશનને પ્રોત્સાહિત કરે છે,
તકનીકી ઉપયોગને પ્રોત્સાહિત કરે છે, સમસ્યા નિવારણ શીખવે છે, અનુકૂલનને પ્રોત્સાહિત કરે છે. આ પ્રમાણે સ્ટેમ દ્વારા વિવિધ પ્રકારના કૌશલ્યોનો વિકાસ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો એના લાભ જોઈએ, સ્ટેમના કયા કયા લાભ. આ જે મુદ્દાઓ જે છે એની પીપીટી તમને આપણું લેક્ચર પૂરું થાય પછી ગ્રુપમાં મૂકી દઈશ, પણ આની ડિટેલ જે છે એક એક મુદ્દાઓની ડિટેલ 4-5 લીટીમાં છે, એની પીડીએફ પણ તમને સાથે સાથે મોકલાવું છું. તો આના લાભાલાભ ક્યાં હોઈ શકે? તો કે સર્જનાત્મકતાનો વિકાસ કરે છે, ક્રિએટિવિટી, પરિસ્થિતિમાં અનુકૂલન સાંધતા શીખવે છે. એ તો આપણે ખબર છે કે અનુકૂલન એ મેન આપણી જેને કહેવાય અસ્તિત્વનો સવાલ આવે. ચાર્લ્સ ડાર્વિને કીધું છે કે અનુકૂલન જે પ્રાણીઓ સાધી શકે તે જ આ વિશ્વ ઉપર ટકી શકે છે. પ્રયોગને પ્રોત્સાહન આપે છે, ટીમવર્કને પ્રોત્સાહન આપે છે, જ્ઞાનનો ઉપયોગ કરતા શીખવે છે અને ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે. ત્યારબાદ જોઈએ આગળ એમાં જોઈએ તો લિંગ સમાનતાને પ્રોત્સાહન આપે છે, સ્ત્રી અને પુરુષ માટેની વાત છે એમાં, જેન્ડર બાયસ. વિદ્યાર્થીઓને કોલેજ અને કાર્યક્ષેત્ર માટે તૈયાર કરે છે. 21મી સદીના શિક્ષણમાં સ્ટીમ 4 જે છે 4C ની ઓળખની ચાવી સ્વરૂપે છે. સર્જનાત્મકતા, સહયોગ, જટિલ વિચાર અને સંદેશાવ્યવહાર, ક્રિએટિવિટી, કોલોબરેશન, ક્રિટિકલ થિંકિંગ અને કોમ્યુનિકેશન, સ્ટેમ જે છે એ શિક્ષણ પ્રત્યે પ્રેમ વધારવામાં મદદ કરે છે. પ્રત્યેક એની મર્યાદા શું હોઈ શકે? આપણે આજે પીપીટી પૂરું થાય એટલે હું તમને એક વિડીયો બતાવીશ કે એ આપણા દેશની અંદર સ્ટેમ એજ્યુકેશન જે છે એનું ઇમ્પ્લિમેન્ટ કરી શકાય કે કેમ. તો એની મર્યાદા છે, કોઈ પણ માર્ગદર્શિકા અથવા ધોરણો નથી આના માટે. આ માટે સારા કૌશલ્યવાળા શિક્ષકો મળવા મુશ્કેલ છે. શાળામાં સુવિધા ઊભી કરવી અઘરી છે. શિક્ષક આ અભિગમ સમજી ન શકે તો વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાય છે. ખર્ચાળ ખૂબ છે, સમય વધારે માંગી લે તેમ છે. દરેક વિદ્યાર્થીઓ માટે આ શક્ય નથી. તો આ રીતે આપણે એની સ્ટેમ જે છે એની સંકલ્પના અર્થ, કયા પ્રકારની સ્કિલ હોઈ શકે, કયા પ્રકારના સોપાનો, એના મહત્વ જેને લાભ કહીએ અને એની મર્યાદાઓ. હવે એક આપણે પ્રાયોગિક ધોરણે વાત કરી હતી કે તમને સ્ટેમ જે છે એ કયા પ્રકારની લેબોરેટરી યા રિસોર્સિસ જે તે સંસ્થામાં ઇન્સ્ટિટ્યૂટમાં હોય છે, તો તમારી સમક્ષ હું વિડીયો શેર કરવા માગું છું. જો આપને કદાચ જોવા મળે તો મને ઓકે કહેજો મિત્રો. હલો, ચાલો મિત્રો. હલો હલો, હા ઓકે ઓકે, કે તમને હા દેખાય, બોલો. ઓકે ઓકે સર, ઓકે સર, દેખાય છે. Thank you.
જોયું મિત્રો? હલો, હા સર. હા, તમને ચિત્ર દેખાણું વ્યવસ્થિત? હા. અને અવાજ? હલો, યસ સર. ઓકે ઓકે, સારું. તો હવે બીજા મુદ્દા ઉપર આપણે આગળ વધીએ. શિક્ષક, ગણિત શિક્ષકની લાક્ષણિકતાઓ કઈ હોઈ શકે એના ઉપર આપણે ચર્ચા કરીએ. તમારી સામે જે પીપીટી મેં ઓપન કર્યું છે એ હું તમને આપણો જે લેક્ચર પૂરો થઈ જાય પછી મોકલાવીશ. એમાં ડિટેલ આપેલી છે, ટૂંકમાં સ્ટેમ જે છે એની તમામ ડિટેલ વ્યવસ્થિત આપેલી છે. ઓલા મુદ્દાઓ તારવીને તમારી સમક્ષ મેં પીપીટી રજૂ કર્યું છે. હવે આપણે જે લેવાનું છે એ ગણિત જે છે એ શિક્ષક ના લક્ષણો ઉપરાંત એની ગુણવત્તા. તો ગણિત શિક્ષક પાસે અન્ય કોઈ પણ વિષયના શિક્ષક કરતા સવિશેષ ગુણોની અપેક્ષા રાખવામાં આવે છે. મિત્રો, તમે બધા સાયન્સ વાળા છો અને બીએડ ની અંદર મેથ્સ અને સાયન્સ ભણાવવાના છો, તો બીજા વિષય કરતા પણ ગણિત અને વિજ્ઞાનના વિષયોની અપેક્ષાઓ સમાજની અંદર, વાલીઓની અંદર વિશેષ છે. આપણે સૌ પ્રથમ એની લાયકાત ઉપર નજર નાખીએ તો ગણિત વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ. બીએડમાં ગણિત પદ્ધતિ એક વિશિષ્ટ પદ્ધતિ તરીકે પસંદ કરેલી હોવી જોઈએ. ગણિત પદ્ધતિ સાથે વિજ્ઞાન પદ્ધતિ પણ પસંદ કરેલી હોવી જોઈએ. એમએડની પદવી ધરાવતો હોય તો ઘણું સારું કહેવાય. તેમાં પણ આંકડાશાસ્ત્રનો વૈકલ્પિક વિષય પસંદ કર્યો હોય તો વધુ ઉત્તમ ગણાય. શિક્ષણમાં પીએચડીની પદવી એક વિશેષ લાયકાત છે. શિક્ષણનો વ્યાપ એટલો વધુ છે કે આજે ઘણી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણમાં પીએચડી અને એમફિલ થયેલા શિક્ષકો આપણે હાલ જોવા મળે છે. બીજો મુદ્દો જોઈએ તો શૈક્ષણિક કૌશલ્યની એની સજ્જતા કયા પ્રકારની હોય છે. ગણિત શિક્ષક ગાણિતિક સાધનો અને સ્વનિર્મિત ઉપકરણોના ઉપયોગનું કૌશલ્ય ધરાવતો હોવો જોઈએ. કાર્ય દ્વારા શિક્ષણની ગણિત શિક્ષણમાં વૈવિધ્ય અને ઊંડાણ લાવે છે. ત્રીજો મુદ્દો છે અધ્યાપન કૌશલ્ય સજ્જતા. એમાં કયા પ્રકારના એની પાસે અપેક્ષા રાખવામાં આવે છે, કયા પ્રકારની એની પાસે સ્ટ્રેન્થ હોય છે અને હોવી જોઈએ. તો અધ્યાપન કૌશલ્ય સજ્જતા, ગણિત શિક્ષણને અનુરૂપ વર્ગ વ્યવહાર, વિશિષ્ટ કૌશલ્ય અને સંશોધન વૃત્તિ ધરાવતો હોવો જોઈએ. ગણિત શિક્ષણના નવીનતમ પ્રવાહો અને અદ્યતન શોધોથી એ વાકેફ હોય. ગણિતની પૂરક પ્રવૃત્તિ, ગણિત મંડળની પ્રવૃત્તિ વગેરેમાં રસ ધરાવે અને વિદ્યાર્થીઓને રસ લેતા કરે. આઈસીટીનો એ જાણકાર હોવો જોઈએ. ગણિતમાં જીઓજીબ્રા જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકતો હોવો જોઈએ. ગણિતના જુદા જુદા વિડીયો, એનિમેશન, ચિત્રો વગેરે શોધી ડાઉનલોડ કરી વર્ગખંડમાં તેનો ઉપયોગ કરી શકતો હોવો જોઈએ. પ્રોજેક્ટ પદ્ધતિ, ચર્ચા પદ્ધતિ વગેરે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકતો હોવો જોઈએ. ઇનોવેટિવ કાર્ય કરતો રહેવો જોઈએ. આધુનિક આયામોથી માહિતગાર હોવો જોઈએ. એનસીએફ માં શું ભલામણો કરેલી છે તે અંગે પોતે માહિતગાર હોવો જોઈએ. આધુનિક જગતમાં ગણિત સંદર્ભે શું ચાલી રહ્યું છે તેનો ખ્યાલ ધરાવતો હોવો જોઈએ. ગણિત શિક્ષણમાં મૂલ્યાંકનની વિવિધ પ્રવૃત્તિઓનો જાણકાર હોવો જોઈએ. શિક્ષકનું ઝડપથી અભ્યાસક્રમ પૂરો કરવાની વલણની અધ્યયન પર અસર ન થાય તેની તેને ખબર હોવી જોઈએ. આપણે એ જ ઘણી વખત ચર્ચા કરતા હોઈએ છીએ કે અભ્યાસક્રમ કેમ પૂરો થશે એટલે ઝડપથી શિક્ષક ચલાવતા હોય છે તેનો પણ એને ખ્યાલ રાખવાનો હોય છે. જે તે મુદ્દાને અગાઉ શીખેલ મુદ્દા સાથે સાંકળવાની આવડત હોવી જોઈએ. એકમ કસોટીઓ વખતો વખત એમને લેવી જોઈએ. ગણિત શિક્ષકે નિદાન ઉપચાર અભિગમ અપનાવવો જોઈએ. ત્યારબાદ ગણિતના ચોક્કસ વિષયાંગો માટે વિદ્યાર્થી કયા પ્રકારની ભૂલો કરે છે તે અંગે સર્વગ્રાહી અભ્યાસ કરવો જોઈએ. વિદ્યાર્થીઓની ઉત્તરવયનો ગહન અભ્યાસ કરી કયા પ્રકારની ભૂલો થાય છે તેનું સર્વેક્ષણ કરી આ ભૂલો શા માટે થાય છે તે દિશામાં પણ ગણિત શિક્ષકોએ બેસી અને વિચાર ગોષ્ઠી કરવી જોઈએ. ગણિત વિષયના તજજ્ઞોના વક્તવ્ય ગોઠવી વિષય જીવંત અને રસપ્રદ બનાવી શકાય છે એ પણ એમને
વ્યવસ્થા કરવી જોઈએ. ગણિત શાસ્ત્રીઓ જેવા કે યુક્લિડ, પાયથાગોરસ, આર્યભટ્ટ, શ્રીધર આચાર્ય, ગોરસ, ગાઉસ વગેરેના જન્મદિવસની ઉજવણી કરી શકાય એ પ્રકારે એમનું પ્લાનિંગ હોવું જોઈએ. ગણિત વિષયને લગતા વિવિધ ટીએલએમ અને મોડેલ્સનું પ્રદર્શન ગોઠવી શકાય જેથી જે તે કૃતિના ખ્યાલ સ્પષ્ટ થાય છે. ગણિતના વર્કશોપનું આયોજન કરી શકાય તેમાં વિવિધ મોડેલ બનાવવાના લીધે વિવિધ વિષય વસ્તુ સ્પષ્ટ થાય અને જીવંત તેમજ અસરકારક ગણિત શિક્ષણ થઈ શકે છે. બુલેટિન બોર્ડ પર ગણિતને લગતા નવીન લેખો મુકાવી શકાય. ગણિત કોયડા, ગણિતને લગતા પેપર કટિંગ વિદ્યાર્થીઓ દ્વારા મુકાય તેવું આયોજન કરવું જોઈએ. ગણિતના સંદર્ભ ગ્રંથોની માહિતી પુસ્તકાલયની મુલાકાત દ્વારા આપવી અને તેનું પ્રદર્શન ગોઠવી શકાય. ગણિતના સામયિક જેવા કે ગણિત દર્શન, સુગણિતમ જેવા માસિક અંકોની માહિતી આપવી જોઈએ. ગણિતમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને લઈને ગણિત મંડળની રચના કરી શકાય અને ગણિતને લગતી વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવી શકાય. ગણિત કોર્નરની રચના કરી ગણિતના કોયડાઓનો ઉકેલ મેળવવો, કોયડા વિદ્યાર્થીઓની કક્ષાને અનુરૂપ આપવા, પીઆરએલ, ઈસરો, સાયન્સ સિટી જેવા સ્થળોની મુલાકાત ગોઠવવી જેથી ગણિત વિજ્ઞાનના મોડેલ્સના વિવિધ ખ્યાલો સ્પષ્ટ કરી શકાય. વર્ષ દરમિયાન થતી પ્રવૃત્તિની માહિતી દર્શાવતું ગણિતનું મેગેઝીન બહાર પાડવું, તેમાં વિદ્યાર્થીઓના લેખ પણ સમાવી શકાય. મૂંઝવતા પ્રશ્નો માટે પ્રશ્ન પેટીની રચના કરવી જેમાં વિદ્યાર્થીઓ પ્રશ્નો કે નિરાકરણ વિષય નિષ્ણાંતો દ્વારા કરવામાં આવે જેથી તેમની જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય તેમજ અભ્યાસ સરળ બનાવવા માટે સહાયક નીવડે. ગણિત શિક્ષણ સુધારણા અંગે નવા નવા ક્રિયાત્મક સંશોધન હાથ ધરે. ગણિત શિક્ષણમાં મૂલ્યાંકનની વિવિધ પ્રવૃત્તિઓનો એ જાણકાર હોય. અને હવે આપણે જોઈએ ગણિત શિક્ષકના લક્ષણ. તો કે ગણિતની વિવિધ અધ્યાપન પદ્ધતિઓનો જાણકાર, ધીરજ, ખંત અને ચોકસાઈના ગુણવાળો, પૂરક વાંચનની વૃત્તિવાળો, વિવિધ મૂલ્યાંકન પ્રવૃત્તિઓનો જાણકાર, આત્મવિશ્વાસુ, જવાબદારીની સભાનતાવાળો, વિષય વસ્તુમાં નિષ્ણાંત, સારો ટીચિંગ પાવર ધરાવતો, નિયમિતતા, ફરજનિષ્ઠ, બિનપક્ષપાતીપણું, વિદ્યાર્થીઓના પ્રશ્નોના ન્યાયી સંતોષકારક ઉકેલ લાવે તેવો, આનંદી, ઉત્સાહી, હકારાત્મક અભિગમવાળો, પ્રેમાળ વ્યક્તિત્વવાળો, વિદ્યાર્થીઓની ક્ષમતાને ઓળખે તેવો, આધુનિક પદ્ધતિઓનો વિનિયોગ કરી શકે તેવો, વિવિધ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી શકે તેવો, નૂતન વિચારક, પ્રગતિશીલ, માનવીય વ્યવહારવાળો, વર્ગ અંકુશ કરી શકે તેવો, વ્યસન મુક્ત, તંદુરસ્ત, પ્રામાણિક, વ્યવહાર કુશળ, ધંધાદારી ન બની જાય તેનો પણ તેને ખ્યાલ હોય તેવો, આમ વિકસિત દેશોના વિકાસની તરે સાથે તાલ મિલાવવા ભારતની શાળાઓમાં વિદ્યાર્થીઓ વિષયમાં વધુ રસ દાખવી તેનું મહત્વ સમજે અને એ માટે ગણિત શિક્ષક સજ્જ હોય તે ખૂબ જરૂરી છે. અને છેલ્લે સાસો કી માલા પે સિમરુ મેં ગણિત કા નામ. સૌ મિત્રોને આભાર. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.